કેમ છો મિત્રો મજામાં ને એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપ સર્વ મિત્રોનું આજના દિન વિશેષ વ્યક્તિ વિશેષના વિડિયોમાં હાર્દિક સ્વાગત કરું છું આજનો વિડીયો શરૂ કરીએ એ પહેલા તમને યાદ દેવડાવી દઉં કે આવતીકાલે આપણે ગુજરાતના ત્રણ જિલ્લા ભરૂચ નર્મદા અને છોટા ઉદેપુર આ ત્રણ જિલ્લાને ધ્યાનમાં રાખી અને ત્રીસ જેટલા અવનવા પ્રશ્નો સેટ કર્યા છે એનું લાઈવ પ્રસારણ

તમારો જે ડાઉટ છે તે ક્લિયર કરતા રહીએ છીએ અને તમને એમ થતું હશે કે આ મહત્વના દિવસો એ સિલેબસને લગતા છે કે નહીં આ વિડિયો મહત્વનો છે કે નહીં એ કેવી રીતે ખ્યાલ આવે ભૂતકાળમાં લેવાયેલી પરીક્ષામાં પ્રશ્નો પૂછાયેલા હોય

એ પણ 18 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે અને અરબી ભાષા દિવસ અરબી ભાષા દિવસ પણ ક્યારે ઉજવાય છે 18 ડિસેમ્બર તો ચાલો આ ત્રણેય મહત્વના દિવસોની વાત કરીએ અને ભૂતકાળમાં લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની પણ વાત કરીશું 18મી ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઈમેજમાં જોઈ શકો છો 18 ડિસેમ્બર ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ્સ ડે

અને સ્વતંત્રતા પ્રત્યે આદર અને સન્માન રાખવાનો છે અને આ ઉપરાંત દ્વિપક્ષીય પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે થતા સ્થળાંતર પર આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવાનો છે અહીં એક શબ્દ લખ્યો છે દ્વિપક્ષીય અને આ દ્વિપક્ષીયમાં એક આ રીતે લખાય છે અને એક આ રીતે લખાય છે અને દ્ર વંચાય અને વંચાય એટલે આપણે અહીં દ્વિપક્ષીય લખવું હોય તો કઈ રીતે લખી શકીએ છે નેશનલ માઇનોરિટી રાઇટ્સ ડે ક્યારે ઉજવાય છે અઢાર ડિસેમ્બર અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ ઓગણીસો બાણું ના રોજ ઘોષણા કરી હતી કે વિશ્વના દરેક દેશો તેમના પ્રદેશમાં સંબંધિત જે લઘુમતીના ધાર્મિક સામાજિક આર્થિક અધિકારો જળવાઈ રહે તે અંગે પ્રોત્સાહન આપે અને જ્યારે વિશ્વની આવી મહત્વની સંસ્થા યુનાઇટેડ નેશન્સ દ્વારા કોઈપણ દેશો માટે આ કહેવામાં આવે તો કેટલું અગત્યનું હોય એ આપણે સમજી શકીએ છીએ પહેલા તો અહીં જ્યારે પણ તમને ભણાવવામાં આવે ત્યારે જે ઇમેજ રાખવામાં આવી હોય ને એના ઉપર પણ એકવાર નજર કરવી કે માઇનોરિટી રાઇટ્સ ડે ક્યારે ઉજવાય છે 18 ડિસેમ્બર ના રોજ અને આ ઈમેજ દ્વારા પણ આપણને ઘણું બધું શીખવા મળે છે તો આ ઘોષણા અનુસાર ભારત સરકાર દ્વારા વર્ષ 2013 થી 18 ડિસેમ્બર ના રોજ રાષ્ટ્રીય લઘુમતી દિવસ ઉજવવામાં આવે છે ક્યાર થી ઉજવાય છે વર્ષ 2013 થી અને આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ શું રહેલો છે લઘુમતીઓના અધિકારોનું રક્ષણ થાય તેમજ વંશીય અસ્તિત્વ માટે સાંસ્કૃતિક અને ધાર્મિક અધિકારોનું જતન કરવા અને લઘુમતીઓના આર્થિક અને સામાજિક ઉત્થાનમાં મદદરૂપ થવાનો છે આ દિવસ ઉજવવા પાછળનો હેતુ ભારતીય બંધારણ મુજબ બે પ્રકારે લઘુમતીઓનો દરજ્જો આપવામાં આવે છે એક ધાર્મિક લઘુમતી અને બીજો ભાષાકીય લઘુમતી અને ભારતમાં ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ઈસાઈ શીખ પારસી બૌદ્ધ મુસ્લિમ તથા જૈન વર્ગને લઘુમતીની માન્યતા આપવામાં આવી છે અને ગુજરાત રાજ્યમાં પણ યહૂદી વર્ગને લઘુમતીનો દરજ્જો આપવામાં આવ્યો છે રાષ્ટ્રીય લઘુમતી મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે કોણ નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ કયા મંત્રાલય તો કે લઘુમતી મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે અને આ કેન્દ્રીય લઘુમતી મંત્રાલયના મંત્રી કોણ છે મુખ્તાર અબાસ નકવી ઈમેજમાં તમે જોઈ શકો છો અને પરીક્ષામાં બે પ્રશ્નો પૂછાયેલા કે ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈ પણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે તો કાં તો ભાષાના આધારે અથવા તો ધર્મના આધારે કોઈ પણને કોઈ પણ જાતિને લઘુમતી કોમ તરીકે જાહેર કરી શકાય અને બીજો પ્રશ્ન કે કઈ સંસ્થાના ઘોષણાપત્રના કારણે અઢાર ડિસેમ્બર લઘુમતી દિવસ તરીકે મનાવવામાં આવે છે તો યુનાઇટેડ નેશન્સના ઘોષણાપત્રને આધારે આ મહત્વનો દિવસ ઉજવવાની ઘોષણા કરવામાં આવેલી અને એવો જ એક ત્રીજો મહત્વનો દિવસ અઢાર ડિસેમ્બર સાથે સંલગ્ન છે અને તે દિવસ એટલે અરબી ભાષા દિવસ તરીકે આજનો દિવસ ઉજવાય છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એટલે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ બે હજાર બારથી અઢાર ડિસેમ્બરને

પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સત્તાવાર ભાષા છ છે એ કઈ કઈ તો અંગ્રેજી ફ્રેન્ચ ચીની અરબી સ્પેનિશ અને રશિયન પરંતુ એમાં કાર્યકારી ભાષાઓ બે છે એક અંગ્રેજી અને બીજી ફ્રેન્ચ અને ભારતીય બંધારણમાં અનુસૂચિ આઠ માં બાવીસ ભાષાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બંધારણની દ્રષ્ટિએ ખાસ અગત્યનો ટોપિક કે બંધારણની કઈ અનુસૂચિમાં બાવીસ જેટલી માન્ય ભાષાઓને ઉલ્લેખવામાં આવી છે તો એમાં અનુસૂચિ 8 અને આ 22 નો આંકડો પણ યાદ રાખજો ભારતીય બંધારણ મુજબ બે प्रकारे લઘુમતી દરજ્જો આપવામાં આવ્યો છે જે પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન એક તો ધાર્મિક લઘુમતીના આધારે અને બીજું ભાષાકીય લઘુમતીના આધારે અને જ્યારે ભાષાની વાત આવે છે તો દરેક વર્ષે રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે ઉજવાય છે 14મી સપ્ટેમ્બર 14મી સપ્ટેમ્બર

અને કરંટ અફેર નો વિડીયો આ ચેનલ ઉપર મૂકીએ છીએ ખાસ કરીને ક્લાસ વન ટુ ની તૈયારી કરતા હોય એ માટે બેસ્ટ કરંટ અફેર વિથ જીકે તમારે નિહાળવું હોય તો આ ચેનલ જોવાનું ન ભૂલતા અને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે તો એકવીસમી ફેબ્રુઆરી એકવીસમી ફેબ્રુઆરી અહીં વાંચો ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે ક્યારે એકવીસમી ફેબ્રુઆરી અને અહીં વાંચો ઇંગ્લિશ લેંગ્વેજ ડે ક્યારે ઉજવાય છે ત્રેવીસ એપ્રિલ તો આપણે યાદ રાખીએ અંગ્રેજી ભાષા દિવસ ક્યારે ઉજવાય છે કયા ત્રણ જિલ્લા નર્મદા ભરૂચ અને ઉદેપુર લાઈવ જોડાવાનું ન ભૂલતા ચાલો આવતીકાલે ફરી મળીએ ઓકે ટેક કેર એન્ડ જય હિન્દ